પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના કારણે નદીમાં પાણી પ્રદૂષિત અને મૂર્તિ બરાબર નહીં વિસર્જન થવાને કારણે લોકોની લાગણીઓ દુબાઈ જતી હોય છે જેથી હવે છેલ્લા ત્રણ વર્ષથી લોકો પીઓપીની પ્રતિમાની જગ્યા પર માટી અને ઇકોફ્રેન્ડલી મૂર્તિ વધારે લઈ રહ્યા છે ત્યારે મૂર્તિની વર્ષોથી વેચાણ કરનાર વેપારીઓએ શું જણાવ્યું આવો સાંભળીએ આગામી બીજી સેપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં ગણપતિ દાદા વિરાજમાન થવાના છે ત્યારે જે હવે ગણતરીના દિવસો બાકી રહી છે ત્યારે સુરતમાં પણ એમની જોરો શોરો તૈયારી ચાલી રહી છે સુરતમાં પણ દર વર્ષની જેમ આ વખતે પણ હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો જે છે પોતપોતાના ઘરે ગણપતિ દાદાને વિરાજમાન કરશે અને આ દસ દિવસ સુધી ભારે ધૂમધામથી એમની પૂજા અર્ચના કરશે ત્યારે હવે આજે આપણે સુરતના રેડલાઇન સરકાર ન્યૂ સિલાઇન્ડ વિસ્તારમાં છે જ્યાં પણ હવે જે પર્યાવરણને જે લક્ષ્ય જે લઈને છે જે અહીંયા લોકો હવે જાગૃત થઈ રહ્યા છે એ રીતે હવે પહેલાં જે પીઓપીની મૂર્તિઓ બનતી હતી તે હવે પીઓપીથી હટીને લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રહ્યા છે અને જે વેસ્ટ પેપર છે ને જે ન્યૂઝપેપર જે આજે આપણો પત્રિકા હોય છે એને માટી મિક્સ કરીને લોકો મૂર્તિ બનાવી રહ્યા છે ત્યારે આપણે ન્યૂઝ ઇન્ડિયામાં વિસ્તારમાં જે જ્યાં જે ગણેશ જે મૂર્તિઓ જે દર વર્ષે બનાવે છે આ વખતે પણ એ કંઈક નવું મૂર્તિ બનાવે છે અને જે લોકો સુધી જે સોશિયલ મેસેજ પહોંચે કે જેથી ઇકો ફ્રેન્ડલી લોકો વધારે વધારે ગણપતિ યુઝ કરે એવા પણ અહીંયા હાલ હવે મૂર્તિ બનાવવા આવી રહ્યા છે ત્યારે આપણી સાથે અહીંયા વાત કરવા માટે આપણે વર્ષ જે સોનિયાબેન જે અમને બતાવશે કે આ કેવી રીતના જે મૂર્તિ બનાવી રહ્યા છે અને એનાથી શું લોકોને ફાયદો થશે જી સોનિયાબેન આપણે જે મૂર્તિ બનાવી રહ્યા છીએ શું છે આનું મહત્ત્વ આની અંદર છે એક પેપર અને માટીની બનેલી છે મૂર્તિ કે જે માટી કરતાં બી જલ્દી ડિઝોલ્વ થઈ જાય છે એટલે અમારા તો કેવું છે કે નાનામાં નાની મૂર્તિ અત્યારે આ એરિયામાં લોકો પ્રિફર કરે છે કે લોકો ઘરમાં જ વિસર્જન કરે છે જે તાપી સુધીને એમને નહીં જવું પડે આ બહુ ઇફેક્ટફુલ છે લોકો ભલે લોકો આ માંગતા આવે છે કે અમને પેપર માટીની મૂર્તિ જોઈએ છે કારણ કે માટી અને પેપર માટીથી બનેલી મૂર્તિઓ બહુ લાઇટ વેઇટ હોય છે તો જે લોકો પીઓબીની મૂર્તિઓ રાખતા હતા હવે એ લોકો આવી માટીની નાની મૂર્તિ રાખે છે એટલે એ લોકોને બી ખાલી માટી હોય તો થોડીક હેવી વેઇટ થઈ જાય તો એ લોકો પહેલાં આમાં પ્રિફર કરે છે કે માટી અને પેપરની મૂર્તિ બતાવે હા માટીની મૂર્તિ થોડીક એક્સપેન્સિવ આવે પીઓપી કરતા પણ હવે એજ્યુકેશન એટલું વધી ગયું છે કે નાનામાં નાના છોકરો બી અમારા ત્યાં એના પેરેન્ટ સાથે આવે છે તો એવું જ કે હમકો મિટી મૂર્તિ છે અમારી સ્કૂલમાં એસા શીખાય કે પીઓપી કી મૂર્તિ નહીં લેના છીએ ના એવું કઈ નથી લોકો શ્રદ્ધાથી લઈ જાય છે અને અહીંયા આવે છે લોકો મૂર્તિઓ લેવા આ વિસ્તાર કે અમારા ત્યાં અડાજન વરાછા આ બધી જ જગ્યાથી લોકો આવે છે બાપામાં એવું કઈ જ નથી અમારા ત્યાં ઘણી બધી પ્રકારની મૂર્તિઓ છે માટીની છે ખાલી પછી પેપર માટી છે પછી કલર વગરની બી છે બધી જ પ્રકારની મૂર્તિઓ છે સામાન્ય શું સંદેશા સુરત સિટીને તો એવું જ મને કેવું છે કે બની શકે એટલી નાની મૂર્તિ લો તમે પીઓપીની મૂર્તિ લેવાનું બંધ કરી દો અને બામ્બુઝ હોય મૂર્તિમાં એવું બી થોડુંક ઓછું રાખો આ તો મારું મેસેજ છે પર્સનલી કારણ કે જ્યારે આપણે વિસર્જન કરીએ છીએ ત્યારે આપણે ઘણા બધા પોતે જ વિડીયો જોઈએ છે અને પોતે આપણે બી શેર કરીએ છીએ કે આપણી આપણી પોતાની જે વિસર્જન કરેલી મૂર્તિ હોય છે તાપીમાંથી બહાર આવી જાય છે ત્યારે આપણને બી એ ફીલ થાય તો બની શકે એટલી ઓછા રેન્જની હોય કે તમને જે ગમતે માટીમાં નાનીમાં નાની શોષા કર્યા વગર આપણે દાદાને ઘરે લાવીએ છીએ તો દાદા માટે આપણે એટલું કરીએ કે આપણે નાની મૂર્તિ રાખીએ વધારે સારું કહેવાય તો આ છે સોનિયાબેન જેમનું કેવું છે કે ભાઈ આ વખતે મોસ્ટલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ જે છે વધારે બનાવવામાં આવી રહી છે અને જે આ વખતે મહત્વની વાત એ છે કે આ વખતે લોકો મોટી મૂર્તિ વધારે પ્રિફર કરતા નથી નાની મૂર્તિ એટલા માટે પ્રીફર કરે છે કે જેથી આ જે મૂર્તિ જે આરામથી પાણીમાં મિક્સ થઈ જાય અને આરામથી જે ડૂબી જાય એ રીતના આ વખતે પ્રેફર કરે છે ત્યારે હવે આ વખતે ઇકો ફ્રેન્ડલીમાં લઈને પણ લોકો વધારે જાગૃત થયા છે અને જે તાપી નદી છે જે પ્રદૂષિત થાય છે જેના લીધે પણ લોકોને મુશ્કેલી થાય છે જ્યાં પાણી નથી વધતું એ માટે પણ હવે લોકો જાગૃત ધીમે ધીમે થઈ રહ્યા છે છેલ્લા આઠ વર્ષથી બાપાની રંગેચંગે પૂજા કરનાર અને ગણેશ ભગવાનના દસ દિવસ પૂજન કરનાર અનેક ભક્તે જણાવ્યું હતું કે હવે લોકો જાગૃત બની રહ્યા છે લોકો નાની મૂર્તિ બેસાડે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બેસાડે છે જેથી લોકો પર્યાવરણને બચાવી રાખે તે દિશામાં હવે આગળ વધી રહ્યા છે સર મુ તો કોઈ આઈડિયા નહીં મેં બહુ સાલ બીઠા રહ્યા મેં સે બીઠાતા રહ્યા ફિલ્ આઠ નવ સાસ મેં ગણપતિ લે और हमें बहुत ही अच्छा लगता है यहाँ पे इको फ्रेंडली फ्रेंडिक गणपतियाँ मिलती है छोटी छोटी गणपतियाँ मिलती है जो सूरत में कहीं नहीं देखने को मिलेगी वो चीज़ आपको यहाँ पे देखने के लिए मिलेगी सो आई एम हैप्पी मैं बहुत खुश यहाँ से मूर्ति लेके जाता हूँ सर मैं ऐसा बोलना चाहता हूँ कितने भी जो भी कस्टमर हैं हमारे जो भी क्लाइंट हैं मैं उनके लिए ये बोलना चाहता हूँ जो इको फ्रेंडली गणपतियाँ हैं वो अपने घर में विसर्जित करें आखिर में हम वहाँ पर भी ले जाते हैं मतलब तो वही है इस अच्छा मैं लोगों से रिक्वेस्ट करता हूँ कि वो अपने घर में ही विसर्जित करे सब कुछ करे क्योंकि ये इको फ्रेंडली गणपति है नो no डाउट सब कुछ क्लियर हो जाएगा कैमरामैन मयूर टेलर साथ सूरज मिश्रा दिव्यांग न्यूज सूरत